નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 માંના લેક્ચર ની અંદર આપનું સ્વાગત છે. ટેકનોલોજી ના માધ્યમ થી આપણે જ્યારે ભણીએ છીએ ત્યારે અમુક વસ્તુ વ્યવસ્થિત સારી રીતે સમજવી જરૂરી છે. આજનો પ્રશ્ન એવો છે કે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવક સમજાવો. હવે એની પહેલા પર ચર્ચા એ પણ કરી લેવી પડશે કે આર્થિક વિકાસના નિર્દેશકો કેટલા આગળ ભણાવી ચૂક્યા છે. ચાર નિર્દેશક છે ભાઈ. પેલું રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર ભણી ગયા, માથાદીઠ આવકનો વૃદ્ધિદર ભણીએ છીએ, જીવનની ભૌતિક ગુણવત્તા એનો આમ PQLI ફિઝિકલી ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ ભણવાનો છે, અને માનવ વિકાસ HERO એ ભણવાનો છે, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. તો બીજા નિર્દેશક ની અંદર આપણે આજે ચર્ચા કરવાની છે માથાદીઠ આવક. રાષ્ટ્રીય આવક પરથી માથાદીઠ આવક આવે એ પહેલા આપણે ચર્ચા કરીએ માથાદીઠ આવક શું કે સુકાને આર્થિક વિકાસ માટે માથાદીઠ આવક છે માપી હોય. કારણ કે પહેલા જ આપણે ભણી ચૂક્યા છીએ કે આર્થિક વિકાસ છે એનો આ નિર્દેશક છે માપદંડ છે, ધોરણ છે. એટલા માટે બરાબર તો પહેલા તો શું કહી શકાય એના માટે, તો ખાસ પેલી વસ્તુ કે જો દેશની વાસ્તવિક માથાદીઠ આવકમાં જો દેશની વાસ્તવિક માથાદીઠ આવકમાં લાંબા ગાળા સુધી દેશની વાસ્તવિક ધ્યાન રાખજો દેશની વાસ્તવિક માથાદીઠ આવકમાં કોઈ એક બે દિવસ એક વર્ષ એમ નથી કીધું ભાઈ, લાંબા ગાળા સુધી ધ્યાન રાખજો વધારો થતો રહે, લાંબા ગાળા સુધી સતત વધારો થતો રહે, જ્યારે જો વધારો થતો રહે તો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય. વધારો થતો રહે તો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય. આપણે રાષ્ટ્રીય આવકની અંદર પણ એવું જ કીધું હતું. પહેલો સેન્ટેન્સ બરાબર યાદ રાખજો કે આપણે આર્થિક વિકાસ ક્યારે થયો કહેવાય, જો દેશની વાસ્તવિક માથાદીઠ આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થતો હોય તો જ આપણે કહી શકીએ સતત. કારણ કે આર્થિક વિકાસના લક્ષણોની અંદર આપણે ભણી ચૂક્યા છીએ કે આર્થિક વિકાસ સતત બરાબર પ્રક્રિયા છે. બીજી વાત કરી માથાદીઠ આવક શું કામ, તેનું કારણ માથાદીઠ આવક છે. માથાદીઠ આવક શું કામ, તો માથાદીઠ આવક સરેરાશ આવક છે જેની આપણે ચર્ચા કરવાની છે. સરેરાશ આવક છે, આ સરેરાશ શું છે, સરેરાશ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે છેલ્લે હિસાબોનો સરખો આવે છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ આપી આવીએ કે એક ઘરની અંદર પાંચ વ્યક્તિ છે, એની આવક અલગ અલગ છે, 5, 10, 15, 20, 25. હવે પાંચ વ્યક્તિ તેની સરેરાશ કાઢવી છે તો પેલા આનો હિસાબ કરવો પડે. 5 ને 10 15, 15 ને 15 30, 30 ને 20 50, 50 ને 25 75. આવ્યા કેટલા, 1, 2, 3, 4 અને 5 બરાબર. તો હવે સરેરાશ કાઢીએ 5, 15, 5, 75 એવરેજ 15 થઈ ને, બધાની એવરેજ કેવી રીતે સરેરાશ 15 નીકળી. કેવી રીતે દેશની અંદર જે માથાદીઠ આવક છે એ સરેરાશ આવક છે. હવે આ સરેરાશ આવક અહીં તમને કીધું કેવી રીતે નીકળે તો પેલા આપણે એની વ્યાખ્યા જોવી જોઈએ.
પણ વ્યાખ્યા પહેલા પણ હું તમને એમ કહું કે સૂત્ર આવડે છે ને વ્યાખ્યા આવડે માથા ની કાપત બરાબર સૂત્રની ચર્ચા આજે કરીશું માથા ની આવક બરાબર બરાબર તો માથા ની આવક શેમાં જાય તો રાષ્ટ્રીય આવક આવકમાં પહેલા ચર્ચા એ પણ કરવી પડે કુલ રાષ્ટ્રીય આવક છેદમાં રાષ્ટ્રીય આવક છે એ વસ્તીને ધ્યાનમાં નતો લેતો માથા દીઠ આવક છે એ વસ્તીને ધ્યાનમાં લે છે બરાબર એટલે ખાસ એ ધ્યાનમાં લીધો કુલ વસ્તી અવલંબ સૂત્રની અંદર એક મૂળની અંદર પૂછી શકાય હવે એનો અર્થ આપણે સિમ્પલ લઈએ એક તરફ અર્થ લેવું કંઈ પણ લઈ શકું કેવી રીતે અર્થ આપણે લઈ શકું એટલે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ રાષ્ટ્રીય આવકને એક મુદ્દો દેશની કુલ રાષ્ટ્રીય આવકને વસ્તીના કુલ પ્રમાણ વડે ભાંગતા વસ્તીના અથવા કુલ વસ્તીના કુલ પ્રમાણ વડે ભાંગતા જો કુલ રાષ્ટ્રીય આવકને ધ્યાન રાખજો વસ્તીના કુલ પ્રમાણ વડે ભાંગતા જે સરેરાશ આવક આવે જે સરેરાશ આવક આવે તેને માથાદીઠ આવક કહેવાય છે સરસ નાની વ્યાખ્યા પણ થઈ ગઈ સૂત્ર પણ જોડાઈ ગયું છે બરાબર યાદ રાખજો સૂત્ર પણ જોડાઈ ગયું છે બરાબર એની સાથે સૂત્ર માંથી આપણે વ્યાખ્યા માથા દીઠ આવક કુલ બરાબર કુલ રાષ્ટ્રીય આવક છે એમાં કુલ વસ્તી અને આવી યાદ રાખી શકો કુલ રાષ્ટ્રીય આવકને વસ્તીના કુલ પ્રમાણ સાથે પ્રમાણ વડે ભાંગતા જે સરેરાશ ધ્યાન સરેરાશ લખતા ભૂલાય નહીં જે સરેરાશ આવક આવે એટલે માથા દીઠ આવક કહેવાય છે હવે બીજી આ જે માથા દીઠ આવક છે એની આપણે ચર્ચા કરવાની સુકામે છે નિર્દેશક બરાબર સુકામે આ નિર્દેશક છે આર્થિક વિકાસ યોગ્ય નિર્દેશક સુકામે રાષ્ટ્રીય આવક નથી તેની મર્યાદા જોઈ છે મર્યાદા બધાની હોય ભાઈ કોઈ સંપૂર્ણ ના હોય પણ સુકામે જે ચર્ચા કરી લીધી બરાબર બરાબર પહેલી વસ્તુ ધ્યાન રાખી શું કીધું કુલ વસ્તી પેલા લખવું પણ દેશની વસ્તીને ધ્યાનમાં લઈએ પેલી વસ્તુ શું કીધી દેશની વસ્તીની ધ્યાનમાં લે છે કોણ લે છે ભાઈ માથાડી આવક કોણ લેતું નતું તો કે રાષ્ટ્રીય આવક બીજું રાષ્ટ્રીય આવક નતું લેતું માથાડી આવક લે છે બરાબર ખાસ કરીને નવ ભાઈ તેથી આપણે તેથી રાષ્ટ્રીય આવક કરતા ચડિયાતો નિર્દેશક છે બરાબર કે લખવું પડે તેથી રાષ્ટ્રીય આવકના નિર્દેશક કરતા ચડિયાતો નિર્દેશક છે શું કામે ચડિયાતો નિર્દેશક છે ભાઈ માટે આવક કે રાષ્ટ્રીય આવક છે એને વસ્તીને ધ્યાનમાં લીધી નથી માથાડ આવક છે એને વસ્તીને ધ્યાનમાં લીધી છે ખાસ કરીને તેથી સંયુક્ત રાષ્ટ્ર સંઘના જે નિષ્ણાતો છે બરાબર સંયુક્ત રાષ્ટ્ર સંઘ એના કારણે સંયુક્ત રાષ્ટ્ર સંઘના નિષ્ણાતો બરાબર યાદ રાખજો નિષ્ણાતો છે માથાદીઠ આવકના નિર્દેશકની માથાદીઠ આવકના નિર્દેશકની હિમાયત કરે છે હિમાયત કરે છે હિમાયત એટલે તરફેણ કરે છે કે આર્થિક વિકાસ માપવા માટે માથાદીઠ આવકનો જે નિર્દેશક છે યોગ્ય કહી શકાય છે રાષ્ટ્રીય આવક કરતા પણ બરાબર કારણ કે રાષ્ટ્રીય આવકની મર્યાદા
સુકામે તો જેમ રાષ્ટ્રીય આવક ચર્ચા કરી એમાં ચર્ચા કરવી પડે તો પહેલી ચર્ચા એ છે માથાદીઠ આવક વધારે માથાદીઠ આવક વધારે તો એટલો આમ લખી શકાય માથાદીઠ આવક વધારે તો આર્થિક વિકાસનો દર ઓની જેમ જ લખવાનું કેવો છે પૂછો સુકામે માથાદીઠ આવક વધારે માથાદીઠ આવકની બેઝિક ચર્ચા કરી આપણે બરાબર પછી અહીંયા વધારે છે હવે શું લખશું આપણે તો કે માથાદીઠ આવક વધારે ઓછી એટલે કે નીચી છે કાંઈ લખવું પડે આર્થિક વિકાસનો દર નીચો હવે ત્રીજું ધ્યાન રાખજો ખાસ કરીને માથાદીઠ આવક છે એમાં વધારો ન થતો હોય બરાબર માથાદીઠ આવક છે માં વધારો ન થતો હોય તો એ આર્થિક વિકાસની સ્થગિતતા કે આ રાષ્ટ્રીય આવક પણ શીખી ગયા આર્થિક વિકાસની ખાસ કરીને સ્થગિતતા કે બરાબર જો વધારો ન થતો હોય પછી માથાદીઠ આવકમાં ઘટાડો થતો હોય તો જેમ રાષ્ટ્રીય આપવાની લખી નાખવાનું પાછું કે આર્થિક વિકાસની પીછેહઠ છે આર્થિક વિકાસની શું છે પીછેહઠ છે હવે તમને પ્રશ્ન એટલા મુદ્દાની ચર્ચા કરી આપણે તો પ્રશ્ન થાય માથાદીઠ આવક શું કામે બરાબર તો કે માથાદીઠ આવક છે એ આર્થિક વિકાસને માપવા માટેનું માપદંડ શું કામે તો કે આર્થિક વિકાસનો અંતિમ હેતુ આપણે આગળ જ્યારે ચર્ચા કરી આર્થિક વૃદ્ધિ અને વિકાસની આર્થિક વૃદ્ધિને ઉત્પાદન સાથે સંબંધ છે જ્યારે આર્થિક વિકાસ છે એનો અંતિમ હેતુ છે લોકોનું જીવન ધોરણ સુધારવાનું લોકોના ભૌતિક સુખાકારીની અંદર વધારાનો યાની કે માનવ વિકાસ ઊંચે લઈ જવાનો માનવ વિકાસ કેવો લઈ જવાનો છે ઊંચે લઈ જવાનો છે ભાઈ માનવ વિકાસ છે બરાબર અને એટલા માટે જ માથાદીઠ આવક છે બરાબર યોગ્ય નિર્દેશક કહી શકાય યોગ્ય નિર્દેશક છે આર્થિક વિકાસનો યોગ્ય નિર્દેશક છે આનો બેઝ આની છે એ અમે સ્પષ્ટતા કરી દીધી કે આ વસ્તુ આ રીતે આવી શકે છે બધી વસ્તુ હવે આગળ આપણે આ કોષ્ટકમાં જોશું કે માથાદીઠ આવક શું છે બરાબર માથાદીઠ આવક કેટલી છે એના આધારે આપણે ચર્ચા કરશું આપણેજી બરાબર કે કયા સંદર્ભમાં ભારતનો વિકાસ કેટલો છે બીજા દેશોનો કેવો છે એ ચર્ચા આપણે રાષ્ટ્રીય આવકમાં જેમ કરીએ માથાદીઠ આવકમાં કરશું આપણે બરાબર ફટાફટ ધ્યાન રાખી લો હજી એકવાર જો દેશની વાસ્તવિક માથાદીઠ આવક માં લાંબા ગાળા સુધી સતત વધારો થતો હોય તો રહે તો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય કારણ કે માથાદીઠ આવક સરેરાશ આવક છે સૂત્ર માથાદીઠ આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવક છેદમાં કુલ વસ્તી તો એને ગોઠવણી કરવાની ખાલી દેશની કુલ રાષ્ટ્રીય આવક અને વસ્તીના કુલ પ્રમાણ વડે ભાગતા જે સરેરાશ આવક આવે તેને માથાદીઠ આવક કહેવાય છે માથાદીઠ આવક પર શું કામે આર્થિક વિકાસનો માપદંડ દેશની વસ્તી ધ્યાનમાં લે પણ રાષ્ટ્રીય આવક નથી રાષ્ટ્રીય આવકના નિર્દેશક કરતા ચડિયાતો હોય શું કામે વસ્તી ધ્યાનમાં લીધી ધ્યાન નોંધી લીધી એટલે આપણે સંયુક્ત રાષ્ટ્ર સંઘના છે એ નિષ્ણાંતો છે નિષ્ણાંતો એ એવું કીધું માથાદીઠ આવકનો નિર્દેશક છે એની હિમાયત કરી કે આર્થિક વિકાસ માપવા માટે જરૂરી છે કારણ કે માથાદીઠ આવક જો વધારે હોય તો આર્થિક વિકાસનો દર ઊંચો જાય માથાદીઠ આવક નીચી હોય તો આર્થિક વિકાસનો દર નીચો જાય માથાદીઠ આવકમાં વધારો ન થતો હોય તો આર્થિક વિકાસની સ્થગિતતા છે માથાદીઠ આવકમાં ઘટાડો થતો હોય તો આર્થિક વિકાસ શું છે પીછેહઠ કહી શકો છો
ચાલ આગળની ચર્ચા આપણે પ્રશ્ન દ્વારા કરીએ પહેલા આપણે મુદ્દાઓની ચર્ચા કરીશું દેશ માર્કેટ આવો યુએસ ડોલરમાં વૃદ્ધિ દર ટકાવારી દેશ માર્કેટની આવો યુએસ ડોલર વૃદ્ધિ દર ટકાવારી ચાલ દેશની વાત કરીએ તો આપણે આગળ જેમ કોઈ પણ એમ ગોઠવી દઈએ પેલા તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે કયા દેશની ચર્ચા કરી હતી તો કે નોર્વે સેકન્ડમાં અમેરિકા થર્ડ આપણે એની ચર્ચા કરી હતી તો કે શ્રીલંકા પછી આપણે ચર્ચા કરી હતી ચીન ભારત ને છેલ્લું છે પાકિસ્તાન નોર્વે અમેરિકા શ્રીલંકા ચીન ભારત અને પાકિસ્તાન હવે જોઈએ આપણે નોર્વે છે એની આપણે વાત કરશો અમેરિકાની ચર્ચા કરશું શ્રીલંકા ચીન ભારત અને પાકિસ્તાન માથાની આવક છે યુએસ ડોલરમાં કેવી છે સમ થઈ શક્યા સિદ્ધાંત મુજબ છે અહીંયા આપણે બરાબર તો 64,992 અને એનો વૃદ્ધિ દર છે વિદ્યાર્થી મિત્રો 1.1% અહીં ટકાવારીના અંકની કુલ ટકાવારી 1.1 64,992 એની સામે અમેરિકા છે 52,947 બરાબર યાદ રાખજો એની સામેનો વૃદ્ધિ દર છે 1.6% કેટલો છે 1.6% હવે શ્રીલંકા આવશે શ્રીલંકા છે 9,779 જે નોર્વે અને અમેરિકા કરતા ઓછું કહી શકાય તો એનો વૃદ્ધિ દર આપણે વાત કરીએ 3.5 હવે વાત આવી ચીનની 12,547 એનો વૃદ્ધિ દર છે 6.7% એની સામે હવે વાળો ભારતનો 5,497 બરાબર એનો વૃદ્ધિ દર છે 6% ખાસ ધ્યાન રાખજો પાકિસ્તાન 4,866 એનો છે વૃદ્ધિ દર ખાસ 2.6% ચાલો વિદ્યાર્થી મિત્રો આપણા કોષ્ટક તૈયાર કરીએ હવે જે ચર્ચા બાય બાજુમાં આપણે સાઈડમાં કરતા જઈએ આપણે હજી એક વાર આગળ જીલો આપણા મગજમાં બેસી જવા જોઈએ કારણ કે એક ગુણના માટે પણ ઉપયોગી છે હવે બરાબર યાદ રાખો નોર્વે 64,912 1.1% અમેરિકા 52,947 1.6% શ્રીલંકા 9,779 3.5% ચીન 12,547 6.7% ભારત 5,497 6% બરાબર પાકિસ્તાન 4,866 2.6% હવે આપણને પ્રશ્ન થાય અહીં જે સરખામણી સમ ખરી શક્તિના સિદ્ધાંત મુજબ કરી હોય બરાબર ખાસ યાદ રાખજો સમ ખરી શક્તિનો સિદ્ધાંત શું કહે છે શક્તિ ના માપદંડ અથવા સિદ્ધાંત સમ ખરી શક્તિ એટલે શું કહેવાય કોઈ પણ દેશની માથાદીઠ આવક અને અમેરિકાના જ ચલણમાં છે એ માપવાય સમ ખરી શક્તિનો સિદ્ધાંત સમ ખરી શક્તિ કહેવાય બરાબર ખરી શક્તિ સમ સરખાવવામાં આવી છે એ મુજબ આપણે વાત કરીએ ખાસ કરીને 2014 મુજબ આજે ટકાવી છે 2014ની છે તો એના અંદાજ મુજબ આપણે એને જોઈ શકીએ ભારતની સરખામણી કરવા તો ભારતની સરખામણી કરીએ બાળકો આપણે 5,457 ડોલર
અમેરિકન ડોલર છે બરાબર. હવે તમે જોઈ શકશો એની સામે આપણે વૃદ્ધિ દર 6% છે. તો બીજો પ્રશ્ન આપણે કોષ્ટક મે કોષ્ટક ખાલી જો અહીંયા આગળ ગોખવા નથી શીખવાનું છે. ભારતની આપણે ચર્ચા કરીએ તો પહેલા જોઈ લો ભારત કરતાં કોની કોની આવક વધારે છે તો એક કોણ આવશે તો કે નોર્વે. ભારત કરતાં પહેલી જે આવક વધારે છે કેની છે નોર્વે. બીજું છે અમેરિકા. ત્રીજું છે ભારત કરતા શ્રીલંકા. ચોથું છે વિદ્યાર્થી મિત્રો ભારત કરતા ચીન. આ બધા એવા છે જેની ભારત કરતા છે એ માથાની આવક કેવી છે વધારે છે. ભારત કરતા માથાની આવક કેવી છે વધારે છે. એટલા માટે ખાસ એમાં એક દેશ જેવું છે નોર્વે એની સરખામણી પહેલા કરી આપણે બરાબર. પાકિસ્તાનની આવક છે ભારત કરતા ઓછી છે ધ્યાન રાખજો. તો નોર્વે છે એ નોર્વેની માથાની આવક છે એ ભારત કરતા બરાબર યાદ રાખજો આ ભારત કરતા નોર્વે છે ભારત કરતા છે એ 11-12 ગણી માથાની આવક વધારે છે. હવે એનો મતલબ શું છે? એનો મતલબ એ થયો કે ભારત કરતા જે નોર્વે છે ને એ નોર્વેનો આર્થિક વિકાસ 11-12 ગણો વધુ થશે. હવે પાંચ 15 પ્રશ્ન બી જોઈએ કરશે ને કે અહીંયા વૃદ્ધિ દરમાં 6% વિકાસશીલ અર્થતંત્ર છે બરાબર. અને એ વિકસિત અર્થતંત્ર તરફ જઈ રહ્યું છે ભાઈ બરાબર. એક ઉભરતું અર્થતંત્ર છે એક ઉભરતું અર્થતંત્ર અર્થતંત્ર કહી શકાય એનો વિકાસ દર વધારે બરાબર. આપણી પાસે જવાબદારી શું છે? વૃદ્ધિ દરની છે, ઉત્પાદનની છે, આવકની છે અને જીવનધોરણ બધી છે. આને કઈ છે નહીં, આ લોકોના લોકોનું જીવનધોરણ ઓલરેડી ઊંચું જ છે. એટલા માટે હવે આપણે એની ચર્ચા કરીએ મર્યાદાઓના સંદર્ભમાં. તો એટલી બધી સરસ મજાની આપણે ચર્ચા કરી તેની મર્યાદાઓ છે. અમે તમને આગળ વાત કરી કે કોઈ પણ દેશ હોય સંપૂર્ણ ધ્યાન રાખે છે બરાબર. સફળ ના હોય એમ કોઈ પણ જે વસ્તુ સંપૂર્ણ રીતે સફળ કહી શકાય નહીં. એક સિક્કાની બે બાજુ હોય એમ અહીં પણ મર્યાદાઓ છે. કારણ કે કોષ્ટકને બન્યા એક ઉપરથી આપણે આધાર કહી શકીએ. પહેલી મર્યાદાની અંદર વાત કરી માત્ર અંદાજો એટલે આપણે ચર્ચા માત્ર એની મુદ્દાઓની કરશો. માત્ર શું કીધું? અંદાજો. બીજું છે રાષ્ટ્રીય આવક માથાદીઠ આવક ગણવાની મુશ્કેલી. માથાદીઠ આવક અને રાષ્ટ્રીય આવક ગણવાની મુશ્કેલી. પેલી માત્ર અંદાજો છે. બીજું શું કીધું? રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક ગણવાની મુશ્કેલી કીધી છે આપણે. ત્રીજું બરાબર યાદ રાખજો માથાદીઠ આવક માત્ર સરેરાશ દર્શાવે છે. માથાદીઠ આવક માત્ર સરેરાશ દર્શાવે છે. ચોથું આપણે કહ્યું સરખામણીની મુશ્કેલી. ને પાંચમું અન્ય મર્યાદા.
અથવા એમ પણ લખી શકો કે સાચો નિર્દેશક કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગતા તો માથાકીય આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવક છેદમાં કુલ વસ્તી. તો હવે માથાકીય આવક છે એ માપવા સમયે પેલા તો આપણે વસ્તીને ધ્યાનમાં લીધી, વસ્તીને વિદ્યાર્થી નું ધ્યાન હોય તો વસ્તી છે ને ભાઈ દર 10 વર્ષે મોકલે અને માથાકીય આવક છે ને એ દર વર્ષે મોકલે. તો બાકીના વર્ષોમાં શું કરવું? તો કે દર 10 વર્ષે બાકીના વર્ષોની અંદર માત્ર એની સરેરાશ દર્શાવે છે, એવરેજ આવે છે, જી ક્યારે સાચી હોઈ શકે પણ નહીં ભાઈ, બરાબર. કારણ કે માથાકીય આવક છે રાષ્ટ્રીય આવક ગણવાની મુશ્કેલી છે ભાઈ. શું કામ માપણની મુશ્કેલી શું કામ છે? આગળ આપણે ચર્ચા કરી વાસ્તવિક રાષ્ટ્રીય આવક, માથાકીય આવક, વાસ્તવિક રાષ્ટ્રીય આને પેલા તો ચાલુ ભાવે ગણવી હોય કે સ્થિર ભાવે, જેમ આપણે રાષ્ટ્રીય આવકમાં કીધું એમ જ અહીંયા થયું ને, જેમ રાષ્ટ્રીય આવકમાં ગણવાની મુશ્કેલી હતી એવી જ રીતે આને પણ ગણવાની મુશ્કેલી છે. માથાકીય આવક માત્ર સરેરાશ દર્શાવે, સરેરાશની આપણે ચર્ચા આગળ કરી. શું કામ સરેરાશ દર્શાવે છે? તો જો સરેરાશ દર્શાવશે ભાઈ માથાકીય આવક બરાબર, યાદ રાખી લેજો હજી એક વાર કે માથાકીય આવક માત્ર સરેરાશ દર્શાવે છે. તો માથાકીય આવક સરેરાશ દર્શાવે છે તો બધાની સરખી થઈ. પ્રશ્ન છે માથાકીય આવકના વહેંચણીનો, તમને એમ પૂછે માથાકીય આવકની મર્યાદા કઈ, વહેંચણીનો પ્રશ્ન છે. શું કામ? કોઈ પણ દેશની માથાકીય આવક વધારે હોય આપણે આગળ વાત કરી કે આર્થિક વિકાસ કેવો, તો ક્યારે એ માથાની આવકમાં આવકની અસમાનતા ન હોય ત્યારે, આવકની અસમાનતા, આવકની અસમાનતા હોય એટલે ધ્યાન રાખજો ગરીબ ગરીબ થાય અને ધનિક છે એ ધનિક બને, એવા સંદર્ભની અંદર કોઈ પણ દેશની આર્થિક માથાની આવક વધતી હોય તો આર્થિક વિકાસ થયો, આવકની અસમાન વેચણી થઈ, માથાકીય આવકની અસમાન વેચણી થઈ હોય તો આર્થિક વિકાસ કહેવાય નહીં. આગળ વાત કરીએ સરખામણીની મુશ્કેલી. હું આમ પડતો લખું સમ થઈ શક્તિનો સિદ્ધાંત. સમ થઈ શક્તિના સિદ્ધાંત મુજબ આપણે શું કરીએ, જે તે દેશની માથાકીય આવક છે એને આપણે ડોલરમાં અમેરિકન ચલણમાં માપીએ છીએ. તો ઘણા બધા જે માપીને સરખામણી થાય છે આંતરરાષ્ટ્રીય સ્તરે, બરાબર છે. સમ થઈ શક્તિનો સિદ્ધાંત લાગુ કર્યો આપણને, સિદ્ધાંત છે લાગુ પડે. પણ ઘણા બધા દેશોના વિદેશી ઊંડિયામણ પર પ્રતિબંધો હોય, બરાબર. તો એ પ્રતિબંધના આધારે આપણે જે એ ખાસ ધ્યાન રાખજો આંતરરાષ્ટ્રીય છે એ માપન મુશ્કેલ બની, જેનાથી આપણને સાચી ખબર પડશે નહીં. કારણ કે આપણે આર્થિક વિકાસ છે માપીએ છીએ માથાકીય આવકના આધારે. જ્યારે ડોલરમાં પરિવર્તન કરો ઘણા બધા દેશો એવા છે કે પોતાના ચલણ ઉપર જે પ્રતિબંધ છે, વિનિમય ઉપર મૂલ્યમાં દરો પર પ્રતિબંધ છે. નવમા ચક્રમાં ખાસ બધું આવશે જ્યારે પાછું, બરાબર, ત્યારે આંતરરાષ્ટ્રીય મુશ્કેલ બની જાય. પછી અન્ય મર્યાદાની અંદર ખાસ આપણે વાત કરીએ છેલ્લી મર્યાદા છે સાચો નિર્દેશક નથી. શું કામ સાચો નિર્દેશક નથી? આગળ એક શીખવું વસ્તુ કુટુંબની 5, 10, 15, 20, 25 એવરેજ થાય 15 થાય, 5 વાળાની 15 ગણાય, બરાબર. અને ખાસ કરીને છે કે છેલ્લે 25 વાળો છે એની 15 ગણાય સરેરાશ કરી. એવી રીતે આપણે માથાકીય આવક ત્યારે સરેરાશ કાઢીએ છીએ. જે માથાકીય આવક હકીકતમાં છે એ છુપાવશે, કારણ કે બધાની તો શક્તિ છે જ આવશે,
હકીકતમાં એ બધાની શક્તિ હોઈ શકે નહીં. આપણે એવરેજ કાઢીએ સરખે સરખી છે ને, તો બરાબર એટલે સાચો નિર્દેશક કહી શકાય નહીં. પાંચ મર્યાદાઓ છે, છુપાવે એટલામાં સાચો નિર્દેશક નથી. પાંચ મર્યાદામાં માત્ર અંદાજો, માથાડ આવકના રાષ્ટ્રીય આવક ગણવાની મુશ્કેલી છે, માથાડ આવક માત્ર સરેરાશ દર્શાવે છે, સરખામણીની મુશ્કેલી છે, અન્ય મર્યાદા પર સાચો નિર્દેશક નથી. આ આખા પ્રશ્ન છે એ વ્યવસ્થિત પેલા એક વખત છે ને વાંચી લેવું પેલા, બરાબર. પછી કોષ્ટક ખાસ ધ્યાન રાખો, કોષ્ટકના આધારે એ સમજૂતી લઈ આવવાની છે. આગળની આપણે સમજૂતી શીખવાડી છે, બરાબર. મર્યાદામાં આવી ત્યાં સ્કોટ પેલા ધ્યાન રાખી લેવાનું, પછી આપણે જે છે એ વ્યવસ્થિત છે એ વાંચી બે ત્રણ વખત પાકું કરી લેવું જોઈએ, બરાબર.